નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર ધોરણનો વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે આવડીના વીડિયોના સોલ્યુશન ની પીડીએફ પ્રશ્ન બેંક ની પીડીએફ મિત્ર ને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની આપેલી છે તો તમે જોઈન જો તમારે ધોરણ નવું સમાજ વિદ્યા નું વિડીયો જોવાનો બાકી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક તમને આપેલી છે તે એ પણ મિત્રો એક વખત તમે ચેક કરી લેજો તો તમે જોઈ શકો છો ગુજરાત સેકન્ડરી એન્ડ હા એજ્યુકેશન ગાંધીનગર સબ્જેક્ટ મેથેમેટિક્સ છે ક્વેશ્ચન બેંક નંબર બે ઓગસ્ટ બે ચોવીસ છે

એક બિંદુ માંથી પસાર થતી એક બિંદુ એમાંથી પસાર થતી કેટલી રેખા દોરી શકાય ભાઈ બરાબર આ રીતે કઈક આવશે જો તમારે જે પણ આવતો હોય છે બે ભિન્ન બિંદુ માંથી પછી અસંખ્ય રેખાઓ હોય છે પછી પૃષ્ઠ ની સીમાઓ વક્ર હોય છે તો પાંચ માંથી તમારે કેટલા આવશે એક આવશે ખરા ખોટ પછી ખાલી જગ્યા તમને આપેલી છે કે નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરું

ચાલો જુઓ કે નીચેના વિધાનો માટે યોગ્ય એટલે પસંદ કરી ખાલી જગ્યા પૂરો કે જયની ઉંમર કરણની ઉંમર સમાન છે જયની ઉંમર x લ્યો આની y લ્યો તો x y સમાન છે અજયની ઉંમર અજયને આપણે z કહીએ તો પણ કરણની ઉંમર જેટલી જ છે કરણની ઉંમર કેટલી છે તો ભાઈ સેમ જ થઈ તો જય અને અજયની ઉંમર વચ્ચેનો સંબંધ આ તમારો જય છે ને આ તમારો કોણ છે ભાઈ આ જય છે અને આ કોણ છે અજય છે તો જે એક્સ અને ઝેડ બરાબર તે તમારે જોવાનું છે યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સ નું ખાલી જગ્યા પરનું વિભાજન કર્યું છે ઓપ્શન છે નવ અગિયાર બાર તેર ત્રીજો ઘન પદાર્થ થી બિંદુઓ સુધીના ત્રણ ચરણ આપો તમારો ઓપ્શન તમને અલગ અલગ આપેલા છે ચાલો યુક્લિડ ખાલી જગ્યા દેશના વ્યતની હતા નીચેનામાંથી ખાલી જગ્યાની સાબિતીની જરૂર નથી ઓકે તો પાંચ માંથી તમારે એક આવશે એટલે ખાલી જગ્યા થઈ ગઈ ખરા ખોટા થઈ ગયા અને એમ સિક્યું થઈ ગયું ચાલો આગળનો વિભાગ બી જે તમારો દરેકના બે ગુણ છે કોઈ પણ ત્રણ પ્રશ્નો તમે લખવાના છ ગુણનો પ્રશ્ન થશે તો કે વ્યાખ્યાયિત પદો અને અવ્યખ્ય પદોનો ઉદાહરણ આપો યુક્લિડની કોઈ પણ બે પૂર્વ ધારણાઓ લખો આપેલા પદોની વ્યાખ્યા લખો રેખાખંડ અને સમાંતર રેખાઓ યુક્લિડના કોઈ પણ બે સ્વયંસિદ્ધિ સત્ય જણાવો

તો સાબિત આ કરવાનું છે પછી એસી બરાબર બીડી સાબિત કરો કે બરાબર કરોડી થાય અને ચાર અને પાંચ તો પાંચ માંથી વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે આગળ છે પ્રશ્ન નંબર બે જે તમારો તેર ગુણનો છે પેલો હતો એ કેટલા ગુણનો હતો ભાઈ બાર ગુણનો હતો ના તેર ગુણનો પચીસ માર્ક તમારો પેપર થઈ ગયો ઓકે આમાં જો શું છે વિભાગ એ એમાં પણ તમને પેલા ખરા ખોટા આપેલા છે ખરા ખોટા બે કોઈ આમાંથી કોઈ પણ તમારે એક આવશે બરાબર અને ખાલી જગ્યામાંથી તમારે કોઈ પણ એક આવશે આ જે છે એમાંથી પણ તમારે એક આવશે વિકલ્પ બિંદુ માઇનસ ચાર પાંચ કયા ચરણમાં આવે તો આ રીતના ચરણ આવે આમાં પ્લસ પ્લસ આવે આમાં માઇનસ માઇનસ આવે આમાં પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ હવે તમે ચેક કરી લેજો બરાબર છે ભાઈ કયા ચરણનું આવે તે તો પાંચ એમસીક્યુ ટાઈપના પ્રશ્ન એમાં તમારે એક લખવાનો આવશે વિભાગ બી છે એમાં તમારે દરેકના બે ગુણ છે બે પ્રશ્ન આવશે એટલે ચાર ગુણનો પ્રશ્ન થશે ભાગ્ય જવાબ પ્રમાણે જવાબ લખો પ્રથમ ચરણમાં આવેલ હોય તેવો કોઈ પણ એક બિંદુના યામ અને ચોથા ચરણમાં પછી કયા આવક ઉપર આવેલા તે તમારે જણાવવાનું બિંદુ નીચેના બિંદુ નિરૂપણ કર્યા વગર જણાવો કે કયા ચરણમાં છે બરાબર તો આ રીતના બધા પ્રશ્નો તમને આપેલા છે 10 પ્રશ્ન આપેલા છે 10 માંથી તમારો વર્ગ શિક્ષક તમને કોઈ પણ બે પ્રશ્નો આપશે ચાલો વિભાગ સી ની વાત કરીએ આપણે

પણ તમે ટોટલ તમને ચાર પ્રશ્ન આપેલા છે કે પાંચ પ્રશ્ન આપેલા છે તમારે કોઈ પણ એક આવશે આ પાંચ ક્વેશ્ચનમાંથી તમારે કોઈ પણ એક શિક્ષક આપશે પીડીએફ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો ઓવિશ્યલ લિંક પર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો એમાં તમને પ્રશ્ન લેન્ક પીડીએફ પીડીએફ સોલ્યુશન પીડીએફ મળી જશે તો મિત્રો આ તો ધોરણ નવના વિદ્યાર્થીઓનું ગણિત મોડેલ બેંક વિશે વાત વિડીયો ગમે વિડીયો લાઈક કરો શેર કરો ચેનલને કરો મળીશું નવોના વીડિયો બધાને ગુડ બાય ગુડ લક થેન્ક યુ